નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ નો અફબેટ કાર્યક્રમ. હું છું આપની સાથે ધ્વનિ. એક કામ કરીએ, 5 સેકન્ડ માટે, ફક્ત ને ફક્ત 5 સેકન્ડ માટે આંખો પર આમ હાથ રાખીને જોઈએ અને પછી સામે શું વસ્તુ છે તે અનુભૂતિ કરવાનો પ્રયત્ન કરીએ અને તેને સ્પર્શ કરીએ અને તે શું છે તે જાણવા પ્રયાસ કરીએ. અશક્ય લાગ્યું ને? જી બિલકુલ. બદલતા સમયની સાથે સાથે જો કોઈ સૌથી સામાન્ય બનતી જતી સમસ્યા હોય તો તે સમસ્યા છે આંખોની નબળાઈ. આંખ બંધ કરીને કંઈ પણ કામ કરવું કેટલું અશક્ય છે. આંખ એ ઓર્ગન છે જેમાં ખૂબસૂરત દુનિયાને તમે નિહાળી શકો છો, ખૂબસૂરત દુનિયાની મજા માણી શકો છો. અને હા, આંખની કાળજી ખૂબ જ જરૂરી છે. આમ વાત કરવામાં આવે તો આંખોમાં જ્યારે કોઈ નાની મોટી તકલીફ થાય ત્યારે જોવામાં પણ અનેક પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે. ઘણા લોકોની ફરિયાદ પણ હોય છે કે દૂરનું અને નજીકનું ઝાંખું દેખાય છે, એમ છતાં પણ તેમને તે સમસ્યા માટે નિરાકરણ નથી લાવવું હોતું. પરંતુ ઘણા બધા અમુક પ્રકારના એવા ઘરગથ્થુ ઈલાજ જે છે તે આપ કરી શકો છો. આપને જણાવીએ કે મોબાઈલ, ટેલિવિઝન, લેપટોપ, પુસ્તકો પર નજર રાખવાથી આજના સમયમાં આંખની રોશની ઓછી થઈ રહી છે. જો તમે પણ નબળી આંખોથી પરેશાન છો તો આપ અમારો આજનો કાર્યક્રમ નિહાળો. આપને ચોક્કસપણે અમે માર્ગદર્શન આપીશું કે કઈ રીતે આપ આપના આંખની રોશનીને વધારી શકો છો. અને હા, આપને જણાવી દઈએ કે આપ કોઈ પણ ઈલાજ કરો તે પહેલાં એક વખત ચોક્કસથી આપના તબીબી ડૉક્ટરનું માર્ગદર્શન લેવું જોઈએ. બદામ. બદામનું સેવન આંખો માટે ફાયદાકારક છે. તેમાં જોવા મળતા એન્ટીઓક્સિડન્ટ આંખોની રોશની વધારવામાં મદદરૂપ છે. તમે દરરોજ રાત્રે બદામને પલાળી અને બીજા દિવસે સવારે આરોગો તે સિવાય આ બદામને દૂધ સાથે પણ ખાઈ શકો છો. આમળા. વિટામિન સીથી ભરપૂર આમળા એ આંખોની રોશની વધારવા માટે એક આયુર્વેદિક રેસિપી છે જેમાં એન્ટીઓક્સિડન્ટ અને શક્તિશાળી પોષક તત્વો છે. તે ઉપરાંત તે રેટિનાના કોષને સુધારવાનું કામ કરે છે. આમળાના રસના થોડા ટીપા પાણીમાં ભેળવીને દિવસમાં 2 વાર પી શકાય છે. તે સિવાય તમે આમળાના રસમાં મધને મિક્સ કરીને પી શકો છો. વિટામિન ઇ. તમારા આહારમાં વિટામિન ઇનો સમાવેશ કરવો તે આંખ માટે ફાયદાકારક છે. વિટામિન એ આંખની સંભાળ માટે જરૂરી પોષક તત્વ છે. ગાજર, પપૈયું, આમળા, લીલા અને પાંદડાવાળા શાકભાજી તેમજ કેપ્સિકમમાં વિટામિન એ હોય છે. સૂકાફળ. બદામ ઉપરાંત તમે કિશમિશ અને અંજીર પણ લઈ શકો છો. તે ઉપરાંત અન્ય ડ્રાય ફ્રૂટ્સ પણ આંખના સ્વાસ્થ્ય માટે સારા છે. તેમાં રહેલા પોષક તત્વો આંખોની રોશની વધારવામાં મદદ કરશે. તેને પલાળીને ખાવાથી ફાયદો થશે. ગાજરનો જ્યુસ. ગાજરનો જ્યુસ પીવાથી સ્વાસ્થ્યને અનેક ગણો ફાયદો થાય છે. ગાજરનો જ્યુસ અનેક પોષક તત્વોથી ભરપૂર છે. આ સાથે ગાજરના જ્યુસમાં વિટામિન્સની માત્રા પણ વધુ હોય છે. ગાજરમાં ફેટ, કાર્બ, વિટામિન એ, પ્રોટીન, વિટામિન કે, વિટામિન સી અને પોટેશિયમ હોય છે જે આંખોની રોશની વધારવાનું કામ કરે છે. પાલકનો જ્યુસ. પાલક અનેક પોષક તત્વોથી ભરપૂર છે. પાલકમાં વિટામિન એનો સ્ત્રોત સારામાં સારો છે. આ સિવાય પાલકમાં એન્ટીઓક્સિડન્ટનો ગુણ છે. પાલકનો જ્યુસ તમે રેગ્યુલર પીવો છો તો આંખના સ્વાસ્થ્યને અનેક ગણો ફાયદો થશે. નિયમિત પીવાથી આંખની રોશનીમાં વધારો થશે. સંતરાનો જ્યુસ. સંતરા આંખોની રોશની વધારવાનું કામ કરે છે. સંતરામાં ભરપૂર માત્રામાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ છે. સંતરાનો જ્યુસ પીવાથી આંખની રોશની વધે છે અને આંખોને સુરક્ષિત રાખવાનું તે કામ કરે છે. સંતરાનો જ્યુસ નિયમિત પીવાથી ઇમ્યુનિટી સિસ્ટમ બૂસ્ટ થાય છે. ટામેટાનો જ્યુસ. ટામેટામાં અનેક પ્રકારના વિટામિન્સ છે જે પ્રોટીન, વિટામિન સી, વિટામિન કે, ફાઇબર, પોટેશિયમ, કોપર અને વિટામિન એનો સારામાં સારો સ્ત્રોત છે. આ વિટામિન આંખોની રોશની માટે ગુણકારી છે. તમે નિયમિત પીશો તો આપને ચશ્માના નંબરમાં રાહત મળશે. આંખોની રોશની વધારવા માટે પાલક, કોબીજ, લીલા શાકભાજી અને પીળા ફળોને ખાવા હિતાવહ છે. તેમાં વિટામિન એ, સી, ઈ અધિક માત્રામાં હોય છે. તે ઉપરાંત પપૈયું, સંતરા અને લીંબુના સેવનથી આંખની રોશની વધી શકે છે. ખાલી પેટે 1/2 ચમચી તાજું માખણ અને 1/2 ચમચી પીસેલી સાકર અને પીસેલી મરીને મિક્સ કરીને ચાટવાથી આંખોની રોશની વધે છે. નારિયેલની ગીરીના 2-3 ટુકડા ચાવીને ખાવાથી તેમજ વરિયાળી ચાવવાથી આંખોની રોશની વધે છે. કોથમીર ખાવાથી આંખોની રોશનીમાં વધારો થાય છે.
તેથી આપ તેને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો અને તેનો જ્યુસ બનાવીને પણ પી શકો છો. 10 ગ્રામ ઇલાયચી, 20 ગ્રામ વરિયાળીને પીસીને મિક્સ કરો. આ મિશ્રણને દૂધ સાથે નિયમિત લેવાથી આંખની રોશની વધશે. આંખોની રોશની વધારવા માટે ડાયટમાં ડુંગળી અને લસણ પણ સામેલ કરો. ડુંગળી લસણમાં સલ્ફર છે, જે આંખો માટે એન્ટીઓક્સિડન્ટ તૈયાર કરે છે, જેનાથી આંખની રોશની વધે છે. સોયા તેમજ તેના ઉત્પાદનમાં ફેટ્સ બહુ જ ઓછું હોય છે. તેમાં પ્રોટીનની માત્રા સારી છે, ઉપરાંત તેમાં વિટામિન ઈ, ફેટી એસિડ પણ છે, જે આંખો માટે ફાયદાકારક છે. ત્રિફળા ચૂર્ણ, ત્રિફળા ચૂર્ણ આંખો માટે અક્ષર છે. હરડે, બહેડા અને આંબળાના ત્રણેવ અધકચરા ખાંડી લો. આ ચૂર્ણને 2 ચમચી સફેદ કોટનના પાતળા જારીવાળા કપડામાં બાંધો અને પોટલીને તાંબાના લોટામાં પાણી ભરીને રાતભર મૂકી રાખો. આ પાણીને આંખમાં નિયમિત સવારે છાંટો. આ પ્રયોગ નિયમિત કરવાથી આંખના નંબર ઓછા થઈ શકે છે. પીચ, પીચનું સેવન આંખોની સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં બીટા કેરેટિન હોય છે. તેના ઉપરાંત પીચ ફાઈબર, વિટામિન સી, ઝિંક, કોપર જેવા પોષક તત્વોની માત્રા માટે હોય છે, જે આંખોની રેટિના માટે સારું છે. પપૈયું, પપૈયું ઘણા મિનરલ, એન્ટીઓક્સિડન્ટ અને એન્ઝામનો ખજાનો છે, જે આંખો સાથે જોડાયેલી સમસ્યાને દૂર રાખે છે. તેને ખાવાથી આંખની રોશની વધે છે અને વધતી ઉંમરમાં હેલ્ધી પણ રહે છે. કેરી, કેરીમાં વિટામિન એ અને વિટામિન ઈ મળે છે, જેમાં વિટામિન એ તમારી આંખોની સપાટી પર થતા ઇન્ફેક્શન અને બેક્ટેરિયાને હટાવવાનું કામ કરે છે. તો ત્યાં જ વિટામિન ઈ આંખોની રોશનીમાં સુધારો કરે છે. વિટામિન એ એન્ટીઓક્સિડન્ટ પણ છે, જે ફ્રી રેડિકલ્સથી આંખોને થતા ડેમેજથી બચાવે છે. વિટામિન એની કમી આંખોમાં ડ્રાયનેસ અને ઝાંખું દેખાવાનું કારણ બની શકે છે. મિત્રો, આપ પણ આંખોની રોશની વધારવા માટે ઘીનો અલગ અલગ રીતે ઉપયોગ કરી શકો છો, જે આપને મદદરૂપ સાબિત થઈ શકે છે. ઘીને આપ કયા ફળ સાથે લઈ શકો છો તે વિશે આપને આજના કાર્યક્રમમાં વધુમાં માહિતી આપીએ. તો ઘી અને બદામ, બદામમાં વિટામિન ઈ અને એન્ટીઓક્સિડન્ટ છે, જે આંખની રોશની સુધારવામાં મદદ કરે છે. ઘી અને મધ, મધ અને ઘીનું મિશ્રણ આંખો માટે ફાયદાકારક છે. તેને બનાવવા માટે 1 ચમચી ઘીમાં 1/2 ચમચી મધ ભેળવીને સવારે તેનું સેવન કરો. તે આંખના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઘી અને ગાજરનો રસ, ગાજરમાં વિટામિન એ ભરપૂર માત્રામાં છે, જે આંખોની રોશની સુધારવા મદદ કરશે. તમે ગાજરનો રસ 1 ચમચી ઘી મિક્સ કરીને પી શકો છો. આ આંખના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને નજરને સાફ કરે છે. ઘી અને અળસીના બીજ, અળસીના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ છે, જે આંખોની રોશની માટે ફાયદાકારક છે. તમે અળસીના બીજને પીસીને ઘી સાથે મિક્સ કરીને ખાઈ શકો છો. તેને નિયમિત રીતે ખાવાથી આંખની રોશની સારી થાય છે. મિત્રો, આ તો ખોરાકની વાત થઈ, તે ઉપરાંત આપ આંખોની કસરત પણ કરી શકો છો. સાથે જ અન્ય કસરતોથી આપને ફાયદો પણ થઈ શકે છે, તે વિશે આપને કાર્યક્રમમાં વધુમાં જણાવીએ. સવારે સૂર્યોદય પહેલા નિયમિત રીતે ખુલ્લા પગે 15-20 મિનિટ લીલા ઘાસ પર ચાલો. જો ઘાસ પર ઝાકળની બૂંદ પડેલી હોય તો તે ફાયદાકારક છે. આ પ્રયોગથી આંખની થકાવટ દૂર થાય છે અને આંખની રોશની વધે છે, તેમજ ઠંડકની અનુભૂતિ થાય છે. આંખોના રોશની વધારવા માટે, તેને શીતળતા આપવા માટે પગના તળિયામાં ગાયના ઘીની માલિશ કરો. આ પ્રયોગ કરવાથી લાંબા સમય સુધી આંખોની રોશની બની રહેશે. નાભી પર તેલ લગાવવું, રાત્રે સૂતા પહેલા નાભીમાં સરસવનું તેલ લગાવવાથી શરીરને ઘણા ફાયદા થશે. આમ કરવાથી હોઠ પણ નરમ રહેશે અને ત્વચા પણ સારી રહેશે. પેટ સંબંધિત સમસ્યા પણ દૂર થશે અને આંખોની રોશની પણ વધશે. ગાયનું ઘી, ગાયનું ઘી આંખોની રોશની માટે ખૂબ જ સારું છે. તે ન માત્ર આંખનું તેજ વધારે છે, પરંતુ તમને દરેક રીતે સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આંગળી પર થોડું ગાયનું ઘી લઈને આંખમાં લગાવવાથી આંખના દુખાવામાં રાહત મળે છે અને તેજ વધે છે. આંખોમાં ગુલાબજળના ટીપા નાખવા, આંખો માટે રિફાઇન ગુલાબ જળ આવે છે, જે નેઝલ આઈ ડ્રોપ સાથે આવે છે. આ તમને કોઈ પણ મેડિકલ સ્ટોર પર મળી રહેશે. રાત્રે સૂતા પહેલા ગુલાબ જળનું 1 ટીપું આંખમાં નાખવાથી આંખની વિવિધ સમસ્યામાંથી છુટકારો મળશે. તો મિત્રો, આ હતો આજનો વીઆર લાઈવ નો ઓફ બેડ કાર્યક્રમ. આ કાર્યક્રમને આપ વીઆર લાઈવ ના યુટ્યુબ પેજ અને ફેસબુક પેજ પર જઈને અવશ્યથી નિહાળી શકો છો. અને આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે વિશે આપ અમને કમેન્ટ સેક્શનમાં જણાવી પણ શકો છો. મળીશું ફરી આવા નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો વીઆર લાઈવ સાથે અને મને આપશો રજા. નમસ્કાર.